आप मैजिक्स को अपने शैम्पू में यूज कर डैंड्रफ को सिर्फ 4 वॉश के अंदर भगा सकते हैं। दिस इज अमेजिंग एंड यू कैन ऑर्डर इट वेरी कंफर्टेबली, क्योंकि मैजिक्स आपके बालों की संजीवनी है। સુરતના ઉધના વિસ્તારમાંથી પોલીસે એક નકલી આઈપીએસ અધિકારી ઝડપી પાડ્યો છે। નકલી આઈપીએસ બનીને ફરી રહેલા આ યુવકનું નામ મોહમ્મદ સરમાસ છે અને તે મૂળ બિહારનો વતની છે। સુરતમાં તે ઉન વિસ્તારમાં રહે છે અને સંચા ખાતામાં કામ કરે છે। સુરતના ભાટેના વિસ્તારમાં રહેલા અકસ્માતની ઘટનામાં તપાસ અર્થે પહોંચેલી ઉધના પોલીસ ઘટનાના સીસીટીવી તપાસ કરી રહી હતી ત્યારે ઉધના પોલીસને આ નકલી આઈપીએસ નજરે પડતા શંકા જણાઈ હતી। પોલીસે તેની પાસે જઈને પોલીસનું ઓળખપત્ર માંગતા તેણે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું અને તેનો ભાંડો ફૂટી ગયો હતો। પોલીસે આ શખ્સ પાસેથી આઈપીએસની વર્દી અને એક પ્લાસ્ટિકની વોકી ટોકી મળી આવી છે। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તે વાહન ચાલકને રોકી ઉઘરાણા કરવાનો હતો અને બાદમાં વતન ભાગી જવાની ફિરાકમાં હતો। પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક વ્યક્તિ પકડવામાં આવ્યો છે કે જેણે પોલીસનો યુનિફોર્મ ધારણ કર્યો હતો અને એના શોલ્ડર પર 3-star અને આઈપીએસ એ રહેલું એક એવા શોલ્ડર હતા। આ વ્યક્તિ પોલીસને ઇન્ફોર્મેશન એવી મળી હતી કે આ વ્યક્તિ ઉધના વિસ્તારમાં જોગેશ્વરી 3 રસ્તા નાસ્તા સેન્ટરની બાજુમાં ત્યાં જવાનો હતો અને ત્યાં કેટલાક લોકોને મતલબ રાહદારીઓને રોકી આવતા જતા લોકોને રોકી અને તેમની પાસે એમને રોકીને એમને પાસેથી પૈસાની કદાચ અથવા માંગણી કરનાર હતો અથવા અન્ય કોઈ કામ માટે કામ કરનાર હતો। આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી। આ ઇન્ફોર્મેશન આધારે પોલીસને એની ધરપકડ કરી એની પાસેથી એક પ્લાસ્ટિકનું નકલી રમકડાનું વોકી ટોકી સેટ અને અનેક અલગ એક યુનિફોર્મ મળી આવ્યો હતો। જ્યારે પોલીસે તેને ધરપકડ કરી ત્યારે તે યુનિફોર્મ પોલીસનો યુનિફોર્મમાં હતો, કેપ હતું, બેરેટ કેપ હતી અને બેલ્ટ પણ લગાવેલો હતો। બેલ્ટ હતો એ કોઈ સિક્યુરિટી કંપનીનો બેલ્ટ હોય એ પ્રકારનો એણે બેલ્ટ પહેરેલો હતો। પોલીસે એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી આગળ ધરી છે। પોલીસે જ્યારે એની પૂછપરછ કરી ત્યારે અત્યારે એણે એવું કીધું કે અગાઉ પણ એણે 2-3 વાર આ પ્રકારનું વર્તન કરેલું હતું, ખાખી યુનિફોર્મ પહેરી અને નીકળી જતો હતો। પરંતુ તે વખતે તેણે આવા કોઈ બેડ જે લગાવ્યા નહોતા, ફક્ત ખાખી યુનિફોર્મ અને બ્લેક બેલ્ટ પહેરીને નીકળતો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ અમુક વસ્તુ તેણે ઓનલાઈન ખરીદી હતી, અમુક વસ્તુ એણે અહીંયા રૂબરૂ યુનિફોર્મ સીવડાવ્યો હતો, એવી રીતના એનું કહેવાનું છે। પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એણે જે પણ ઇન્ફોર્મેશન પોલીસને આપી છે એને અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને એમાં સત્ય કેટલું છે એની તપાસ